સમાચાર બનાસકાંઠાથી, જ્યાં પાલનપુર રોડ ઉપર વરસાદી પાણી ભરાયેલા છે. પાલનપુર રોડ પાસે બ્રજેશ્વર કોલોની પાસે પાણી એટલા બધા ભરાયેલા છે કે આ વિસ્તાર જાણે કે બેટમાં ફેરવાઈ ગયો હોય તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. હાલ તો આ રસ્તામાં પાણી ભરાઈ રહેવાના કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે. બ્રજેશ્વર કોલોની વિસ્તારના અદ્રશ્યો વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. શહેરમાં જવાનો માર્ગ બંધ થઈ જતા લોકોને ભારે હાલાકી પડી રહી છે, કારણ કે આ મુખ્ય માર્ગ છે જે પાલનપુર શહેરને જોડે છે અને વાહન ચાલકો અને વિદ્યાર્થીઓ આ પાણી ભરાવાથી અટવાયા છે. આવા પાણીમાંથી લોકો પસાર થવા મજબૂર બન્યા છે. પાલનપુરમાં માત્ર 1.5 ઇંચ વરસાદ પડ્યો, પરંતુ હાલત શું છે એ તમે આ દ્રશ્યો પરથી સમજી શકો છો. અહીંયાથી પાલનપુર બ્રિજેશ્વર કોલોની રસ્તામાં 1 ઇંચ જેટલું પાણી ભરાયેલ હોવાથી ટુ વ્હીલર વ્હીકલવાળાઓને આવતા જતા મુશ્કેલી પડે છે અને પાલિકાવાળા કહે છે કે નીકાળી દઈશું, કામકાજ ચાલુ છે તો થોડું જલ્દી અમને ફરજ છે કે પાણીનો નિકાલ કરે. ખૂબ જ મુશ્કેલી છે, બધી બાજુથી ફરીને આવવું પડે છે અને આ રોડના ખાડા નહીં રહે છે. હજી એનો કંઈ નિકાલ આવે તો એના માટે કંઈક રજૂઆત કરો. પાલનપુર શહેરમાં 1.5 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે અને ભારે વરસાદ ચાલુ છે. જોકે જે પ્રકારે આ પાલનપુરનો બ્રિજેશ્વર કોલોની વિસ્તાર છે તે આ બેટમાં ફેરવાયા છે. બ્રિજેશ્વર કોલોની વિસ્તારમાં જે પ્રકારે ઘૂંટણસમા પાણી ભરાયા છે અને એક પ્રકારે શહેરમાંથી આવવાનો માર્ગ લગભગ બંધ થયો છે. તો અનેક જે વાહનો છે પણ પાણીમાં ફસાયા છે. જોકે આ જે ટુ વ્હીલર હોય તેમને તો ચાલવું મુશ્કેલ છે. જે પ્રકારે ઘૂંટણસમા પાણીને કારણે લોકોના ધંધા રોજગાર પર પણ અસર પડી છે અને અત્યારે જે પ્રકારના દ્રશ્યો છે તે બ્રિજેશ્વર કોલોની વિસ્તારના છે. એટલે કે પાણીના નિકાલની જે વરસાદ આવે તે વ્યવસ્થા થઈ શકતી નથી અને જેને કારણે આ પાણી ભરાયેલા રહે છે અને વરસાદમાં લોકોને મુશ્કેલીઓ પડે છે. અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા. તો પાલનપુરમાં રોડ પર વરસાદી પાણી ભરાયેલા છે. હજુ તો 1.5 ઇંચ વરસાદમાં જો આવા હાલ છે તો હવામાન વિભાગની આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે, ત્યારે શું હાલ થશે અને તંત્રએ પ્રિમોન્સૂન કામગીરીના નામ પર શું ધતિંગ કર્યા છે એ આ દ્રશ્યો પરથી સ્પષ્ટ થઈ જાય છે. કારણ કે જો ખરેખર કામગીરી કરવામાં આવી હોત તો માત્ર 1.5 ઇંચ વરસાદમાં 8 આટલા પાણી ના ભરાયા હોત.